નમસ્કાર, મેં પિન્યા ગુજરાતીના આ ધર્મ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે મેં આપને જણાવી રહ્યા છે દિવાળીનું શુભ મુહૂર્ત. સૂર્યાસ્ત પછી 3 મુહૂર્ત સુધી પ્રદોષ રહે છે. દેવી લક્ષ્મીની પૂજા પ્રદોષ કાળમાં કરવી જોઈએ. 31 ઓક્ટોબર ગુરુવાર 2024ના રોજ પ્રદોષ કાળની સાથે આખી રાત અમાસ રહેશે. તેથી શાસ્ત્રોમાં માન્યતા છે કે લક્ષ્મી પૂજા આ દિવસે કરવી જોઈએ. મોટા ભક્તના વિદ્વાનો 31 ઓક્ટોબરના રોજ જ દિવાળી મનાવવાની સલાહ આપી રહ્યા છે. એ હિસાબે જાણી લો આ દિવસની પૂજાનું શુભ મુહૂર્ત. અમાસ તિથિ શરૂ થશે 31 ઓક્ટોબર 2024ના રોજ બપોરે 3:52 વાગ્યાથી અને અમાસ તિથિ સમાપ્ત થશે 1 નવેમ્બર 2024ના રોજ સાંજે 6:16 મિનિટે. બ્રહ્મ મુહૂર્ત સવારે 4:49 થી 5:41 સુધીનું. સવાર ચાંદનું મુહૂર્ત રહેશે સવારે 5:15 થી 6:32 સુધી. અભિજીત મુહૂર્ત રહેશે સવારે 11:45 થી 12:27 સુધી. વિજય મુહૂર્ત રહેશે બપોરે 1:55 થી 2:39 સુધી. ગોધુલી એટલે કે સાંજનું મુહૂર્ત રહેશે 5:36 થી 6:02 સુધી. સંધ્યા પૂજા સાંજે 5:36 થી 6:54 સુધી અને અમૃતકાળ મુહૂર્ત રહેશે સાંજે 5:32 થી 7:20 સુધીનું. નિશ્ચિત પૂજાકાળ મુહૂર્ત રહેશે રાત્રે 11:39 થી 12:31 સુધી. આ સિવાય લક્ષ્મી પૂજાનું શુભ મુહૂર્ત રહેશે સાંજે 5:32 થી 8:51 સુધીનું. જો મિત્રો, તમે દિવાળી 31 ઓક્ટોબરના રોજ ઉજવી રહ્યા છો તો એ માટે જાણી લો શુભ મુહૂર્ત. 31 ઓક્ટોબર 2024 દિવાળીના દિવસના શુભ ચોકડીયા. લાભ બપોરે 12:04 થી 1:27 સુધી. અમૃતનો મુહૂર્ત રહેશે બપોરે 1:27 થી 2:50 વચ્ચે અને શુભ મુહૂર્ત રહેશે સાંજે 4:13 થી 5:36 વચ્ચે. અમૃતનું મુહૂર્ત રહેશે સાંજે 5:36 થી સાંજે 7:14 વચ્ચે અને ચંદ મુહૂર્ત રહેશે રાત્રે 7:14 થી 8:51 વચ્ચે. તો મિત્રો, આ હતા દિવાળીના શુભ મુહૂર્ત વિશે માહિતી. જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક અને શેર જરૂર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ભૂલશો નહીં.